જય હિન્દ મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર હું વિજય વાઘેલા આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ ઇંગ્લિશ વિષયની અંદર જે ઇમેલ રાઇટિંગ પૂછાય છે એ ઇમેલ રાઇટિંગનું એક ચોક્કસ ફોર્મેટ કેવું હોવું જોઈએ કે જેના કારણે તમે એક્ઝામની અંદર સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. તો આજે આપણે ઇમેલ રાઇટિંગનું ફોર્મેટ જોઈએ એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા 5, 10, 15, 20 જેટલા પણ મિત્રોને મોકલવો હોય એટલા મિત્રોને આ વિડીયો તમે શેર કરી દેજો જેથી એ મિત્રોને પણ ઘણો બધો લાભ થઈ શકે. તો જોઈએ સૌથી પહેલાં આપણે ઇમેલ રાઇટિંગનું ફોર્મેટ. તો સૌથી પહેલાં મિત્રો, તમારે ઇમેલ રાઇટિંગ લખવા માટે થોડીક કન્ડિશન છે જે તમે તમારું પ્રશ્નપત્ર જોશો એટલે તમને મોસ્ટ ઓફ એ પ્રશ્નપત્રની સૂચનાની અંદર તમને ઇમેલ આઈડી આપેલી જશે કે કોણ કોને ઇમેલ મોકલે છે એમ, રાઈટ? એટલે સેન્ડરની ઇમેલ આઈડી એટલે કે જે મોકલે છે એ અને રિસીવર જેને મોકલવાનો છે એ, આ બંનેની ઇમેલ આઈડી તમને ઓલરેડી પ્રશ્નપત્રમાં આપેલી જશે અને વિષય આપેલો હશે કે કયા વિષયની સંદર્ભમાં તમારે ઇમેલ લખવાનો છે. જેમ કે કોઈ વ્યક્તિ એક્ઝામની અંદર પાસ થયો હોય તો કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટેનો ઇમેલ હોઈ શકે, અથવા તો કોઈ સ્પોર્ટ એક્ટિવિટી હોય તો એના માટેનો કોઈ ઇમેલ હોઈ શકે. આવું તમને તમારા પ્રશ્નપત્રની સૂચનામાં કીધેલું હશે, બીજી કોઈ લપ કરવાની નથી. તમારી પ્રશ્નપત્રની જે સૂચના છે ઇમેલની એ બે વાર વાંચી લેવાની, એટલે કોણ કોને ઇમેલ મોકલે છે, કોણ સેન્ડર છે, કોણ રિસીવર છે, કયા સબ્જેક્ટ ઉપર મોકલવાનો છે, આ બધી માહિતી તમને એમાંથી મળી જશે. તો આ તમારું ફોર્મેટ છે જેની અંદર ફોર્મ કરીને લખી દેવાનું મોકલનારનું ઇમેલ આઈડી જે તમને તમારા પ્રશ્નપત્રમાં આપેલું જ હશે, અને ન આપેલું હોય તો તમે ગમે એ ઇમેલ આઈડી લખી શકો, મોસ્ટ ઓફ આપેલું જ હશે. ત્યારબાદ ટુ કરીને લખવાનું છે કે જે વ્યક્તિને ઇમેલ મોકલવાનું છે એ, એટલે કે જે રિસીવર છે. માનો કે હું ઇમેલ મોકલું છું તો હું સેન્ડર થાઉં, એટલે ફોર્મમાં મારું ઇમેલ આઈડી આવે. હું તમને ઇમેલ મોકલું છું તો તમારું ઇમેલ આઈડી ક્યાં આવશે? અહીંયા ટુમાં આવશે. ફ્રોમ તો કે જે વ્યક્તિ ઇમેલ મોકલે છે એ, એટલે કે લખે છે એ, અને ટુ એટલે કે જેને મોકલવાનો છે એટલે કે રિસીવર. આટલું ક્લિયર સમજાઈ ગયું? ફ્રોમમાં તો કે તમારું ઇમેલ આઈડી અથવા તો મોકલનારનું ઇમેલ આઈડી, સેન્ડ એટલે કે ટુ તો એની અંદર જેને આપણે સેન્ડ કરવાનો છે એટલે કે જેને ઇમેલ મોકલવાનો છે એ વ્યક્તિનું. ત્યારબાદ સબ્જેક્ટ તો કે વિષય તમને તમારા પ્રશ્નપત્રની સૂચનાની અંદર આપેલો જ હશે કે આ વિષયના સંદર્ભમાં ઇમેલ સેન્ડ કરવાનો છે. અને ત્યારબાદ અહીંયા ડેટ લખી દેવાની. અને ત્યારબાદ મેં અહીંયા તમને એક લાઈન આપેલી છે, આવી રીતે તમે તમારો ઇમેલ લખી શકો. જેમ કે ડિયર સર મેડમ, આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઇમેલ. ધ પર્પઝ ઓફ માય ઇમેલ ઇઝ, ત્યારબાદ અહીંયા વિષય લખી દેવાનો. એમ જેમ કે આ કહેવાય એમ માગે છે કે હું આપનો આભારી છું કે તમે મારો ઇમેલ રિસીવ કર્યો અને વાંચ્યો, અને જેનો હેતુ, જેનો પર્પઝ ખાલી જગ્યા છે એટલે હેતુ લખી દેવાનો. ત્યારબાદ તમને જે સંદર્ભની અંદર ઇમેલ પૂછાણો છે એના વિશે લખવાનું છે. જેમ કે આઈ ઇન્ફોર્મ યુ ધેટ આઈ વિલ અટેચમેન્ટ સમ ડોક્યુમેન્ટ એન્ડ, ત્યારબાદ અહીંયા તમારી જે સ્પીચ છે એના વિશે તમારે, સોરી, તમારો જે ઇમેલ છે એના વિશે થોડુંક લખી દેવાનું, અને લાસ્ટમાં કન્ક્લુડ કરવાનો ઇમેલને કે કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઇમેલ, એટલે કે તમારો પ્રતિભાવ ઇમેલ દ્વારા અચૂક જણાવશો. અને ત્યારબાદ અહીંયા થેન્ક્સ લખી અને યોર ફેથફુલી, એટલે કે જે વ્યક્તિએ ઇમેલ મોકલ્યો છે, ફોર્મમાં જે વ્યક્તિ હતી એ વ્યક્તિનું નામ લખી દેવાનું. એટલે આ તમારું ઇમેલ રાઇટિંગનું ફોર્મેટ છે એ કમ્પ્લીટ છે. અને તમારે આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ફાઇલ તમે પણ આરામથી ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો સ્પીચ રાઇટિંગ, ઇમેલ રાઇટિંગ બધાય ફોર્મેટ ડાઉનલોડ કરી લેજો. ત્યાંથી મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.